આઈપીએલની રોમાંચકતા બાદ હવે સાયન્સ સિટી ખાતે સ્ટીમ ક્વિઝની ફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી ભારતની સૌથી મોટી સ્ટીમ ક્વિઝમાં જુદા જુદા રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો સવારે દસ વાગ્યાથી આ જ્ઞાનનો જંગ ચાલુ થયો હતો એક હજારથી વધુ વિદ્યાર્થીઓ આ ક્વીઝની ફાઇનલ રમ્યા ત્યારે રાજ્ય ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓની પારિતોષિક પણ એનાયત કર્યા હતા લગભગ ગુજરાતની અંદર આના પહેલાં પણ સ્ટેમ ક્વિઝ વન અને આજે પૂરા ભારતની અંદર સ્ટેમ ક્વિઝ ટુ અને લગભગ પ્રત્યેક રાજ્યનું પ્રતિનિધિત્વ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પણ બાળકોએ ભાગ લીધો છે અને ભારતની આ ઇવેન્ટ છે કે જેની અંદર બાળકોમાં લગભગ સાડા પાંચ લાખ ઉપર બાળકોએ ભાગ લીધો છે થોડોક આ વખતે દેશમાંથી બાકીના રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ ચોક્કસ છે પણ ઓછું છે પરંતુ હજુ આ નેશનલી આને ખૂબ મોટી ઇવેન્ટ બને અને બાળકોમાં પડેલી રહેલી જિજ્ઞાસા વૃત્તિ અને ક્યુરિયોસિટી અને સાથે સાથે નોલેજનો વધારો થાય અને આવતો સમય એ એકવીસમી સદીનો સમય એટલે ટેકનોલોજીના વિસ્ફોટની સદી કહી શકાય એવા સમયની અંદર બાળકમાં ઇનોવેશન એની કુતૂહલતા વૃત્તિ વધે અને એનો સાયન્સ અને ટેકનોલોજીનો લગાવ વધે એના માટેના પ્રયત્નના ભાગ સ્વરૂપે ને એનું નોલેજનું વધારો થાય એ માટે એક વિઝનું આયોજન કર્યું હતું અને ગુજરાત સરકાર તરફથી બે કરોડ કરતાં પણ વધારે ઇનામો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કર્યા છે ઇનાઓ ઇનામો નગદ નથી પરંતુ સાયન્સને લગતા લેપટોપ છે ટેલિસ્કોપ છે એ પ્રકારના સાધનોના ઇનામો એમને આપ્યા છે જેથી કરી ભવિષ્યમાં એ બાળકો એ સાધનોનો ઉપયોગ કરી અને વધુ ને વધુ કરી શકે એના માટેનો ગુજરાત સરકારનો આ પ્રયત્ન જે પ્રમાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ હોય છે તે પ્રકારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિશન